સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ ગાંધીનગર દ્વારા તારીખ 16 સપ્ટેમ્બરના રોજ નોન જ્યુડિશિયલ ફિઝિકલ સ્ટેમ્પ પેપરનું વેચાણ બંધ કરીને ડિજિટલ સ્ટેમ્પિંગના ઉપયોગનો પરિપત્ર તથા અખબારી યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી, જેના વિરોધમાં આજરોજ વડોદરાના સ્ટેમ્પ વેન્ડરો કલેક્ટર ઓફિસની બહાર ઉપવાસ ધરણા પર બેસી ગયા છે. સરકાર દ્વારા ઈ સ્ટેમ્પિંગના અમલ તથા ફિઝિકલ સ્ટેમ્પ પેપર્સ બંધ કરી દેવાની જાહેરાતથી તથા સ્ટેમ્પ વેન્ડરોને કોન્ટ્રાક્ટ સિસ્ટમથી કામ કરવાનો વારો આવશે તથા ઈ સ્ટેમ્પિંગના કમિશન પેટે સ્ટેમ્પ વેન્ડરોને ફક્ત 15 પૈસા કમિશન મળશે, જ્યારે તેની સામે સ્ટેમ્પ વેન્ડરો નોકરી ખર્ચ 4 રૂપિયા જેટલો થનાર છે. ત્યારે પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું અને ખર્ચ કેવી રીતે કરવો, સાથે સાથે ઘણા સ્ટેમ્પ વેન્ડરો કે જેઓ સિનિયર સિટીઝન છે તથા ઘણાને ટાઈપિંગ શીખવું પડશે અને ઈ સ્ટેમ્પિંગ માટે કોમ્પ્યુટર, લેપટોપ, પ્રિન્ટર તથા ઇન્ટરનેટ જેવા ખર્ચ કરવા પડશે, તેની સામે તેમને ઓછું કમિશન વળતર મળશે. આ બધી મુશ્કેલીઓ દૂર કરવા તથા કમિશનમાં વાવરો કરીને બેંક જેવી સરળ ફ્રેન્કિંગની સુવિધાઓ પૂરી પાડવાની માંગણીઓ સાથે વડોદરા સ્ટેમ્પ વેન્ડરોને કલેક્ટર કચેરી બહાર પ્રતિક ઉપવાસ ધરણા પર બેસી ગયા છે. આજે અમે કલેક્ટર ઓફિસની બહાર જે સરકારનો 16/9/2019 રોજ જે પરિપત્ર જાહેર કર્યો કે ફિઝિકલ સ્ટેમ્પ બંધ કરી અને ઈ સ્ટેમ્પિંગ બધે ચાલુ કરવું, એના અનુસંધાનમાં અમે અહીંયા ધરણા પર બેઠા છે. અમને ઈ સ્ટેમ્પિંગનો કોઈ વિરોધ નથી. ઈ સ્ટેમ્પિંગ જે સરકારનો અભિગમ છે અને અમે આવકારીએ છીએ, પરંતુ અમે જ્યારે સ્ટેમ્પનું વેચાણ કરતા હતા તો એમાં અમને 500 રૂપિયા સુધીના સ્ટેમ્પમાં 3% કમિશન મળતું હતું અને 500 ઉપરના સ્ટેમ્પમાં 1% કમિશન. હવે સરકારે જે ઈ સ્ટેમ્પિંગ ની સિસ્ટમ જે લાવ્યા છે એમાં 15 પૈસા કમિશન નક્કી કરવામાં આવ્યું છે. 15 પૈસા કમિશનમાં અમારે ઘણી બધી તકલીફો પડે એવી છે કે ઈ સ્ટેમ્પિંગનું સર્ટિફિકેટ બનાવવા માટે એના માટે ફોર્મ ભરવું પડે, એની રફ કોપી વાંચવા આપવી પડે અને પછી ફાઇનલ કોપી કાઢવાની, એમાં 15-20 મિનિટ નીકળે અને એમાં એકંદરે અમને 3-4 રૂપિયાનો ખર્ચો થાય. હવે માની લો કે કોઈ 100 રૂપિયાનું સ્ટેમ્પ પેપર લેવા આવ્યું, એમાં અમને કમિશન 15 પૈસા મળે અને એની સામે ખર્ચો 3 રૂપિયા, તો અમને પરવડે એમ નથી. એટલે સરકારે અમને આ કમિશન વધારી આપવું જોઈએ, 1-3% કરી આપવું જોઈએ, એની માંગ છે અમારી. બીજી માંગ એ છે કે અમે સરકાર ઓથોરાઇઝ વેન્ડર હતા અને હાલમાં અમને સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન સાથે કોન્ટ્રાક્ટ કરવાનું સરકાર કહી રહી છે. એટલે અમારી માંગ છે કે અમને સરકાર સાથે જ ઈ સ્ટેમ્પિંગનો કોન્ટ્રાક્ટ કરાવી આપે, અમારે કોઈ પ્રાઇવેટ કંપની જોઈતી નથી. એટલે એ પણ અમારી માંગ છે કે આ સિવાય જાહેર જનતાને પણ ઘણી તકલીફો પડી રહી છે. કુબેર બોના બધે જ્યાં જ્યાં ઈ સ્ટેમ્પિંગની સુવિધાઓ ચાલુ કરી છે સરકારે, એમાં લગભગ 5-5 કલાક સુધી વડીલો, વૃદ્ધો હોય, અભણ માણસો, બધા જે કંઈ બધાએ લાઈનમાં ઊભું રહેવું પડે છે અને ધક્કામુક્કી થાય છે અને પછી સર્ટિફિકેટ મળે છે. એટલે અને આ પદ્ધતિને અમે આવકારીએ છીએ, પરંતુ એમાં અમારી જો આ માંગો પૂરી થાય તો એના માટે જ અમે આ ધરણા પર બેઠેલા છે. પ્રતિક ઉપવાસમાં 5 જણા આજે બેઠા છે. અમે ટોટલ 192 વડોદરામાં સ્ટેમ્પ વેન્ડરો છે અને આ રીતે આખા ગુજરાતમાં આમ પ્રતિક ધરણા પર બધા વેન્ડરો બેઠેલા છે. મુકેશ ચૌહાણ બેઠા છો, સેના માટે ને શું માંગણી કરી રહ્યા છો? અમે વડોદરાના સ્ટેમ્પ વેન્ડર છીએ. અમે સ્ટેમ્પ વેચાણનો ધંધો કરીએ છીએ અને એમાં જે કમિશન મળે એમાંથી અમે અમારા પરિવારનું, અમારા કુટુંબનું ગુજરાન ચલાવીએ છીએ. અને જો અત્યારે જે ગવર્મેન્ટ છે એ સ્ટેમ્પના બદલે ઈ સ્ટેમ્પિંગનું જે કરી રહ્યા છે, હવે અમારામાં કેટલાક વેન્ડર એવા છે કે જે લોકોને કોમ્પ્યુટરનું બિલકુલ નોલેજ નથી, ખાલી વેચાણ કરવાનું એ લોકોને ખબર છે, સ્ટેમ્પ વેચાણનું આવડે છે. હવે એ લોકોને સૌપ્રથમ તો ટાઈપિંગ કામ શીખવું પડે, પ્લસ એ લોકોને કોમ્પ્યુટર વસાવવું પડે, પ્રિન્ટર વસાવવું પડે, પછી છે તો નેટ લેવું પડે. હવે આ બધું જે કરવા જાય એમાં મિનિમમ 1 લાખ રૂપિયાનો ખર્ચો છે. હવે જે વ્યક્તિ પોતાના કમિશનમાંથી ગુજરાન ચલાવતી હોય એ પોતાના ઘરનું ભરણ પોષણ કરશે કે પછી આ બધી મશીનરી વસાવશે, બરાબર? અને જો આ મશીનરી વસાવીને ઇનકેસ ચાલુ પણ કરે તો પબ્લિક પણ એટલી નોલેજવાળી નથી કે એ પોતે જાતે ફોર્મ ભરી અને ફોર્મ ભર્યા પછી જે કોપી, રફ કોપી વાંચવા આપે છે એ પોતે ડિસિઝન લઈ શકે કે આ બરાબર છે કે ખોટું છે, એટલું પબ્લિકને પણ નોલેજ છે નહીં. અને જો ઈ સ્ટેમ્પિંગનું આ થશે તો એમાં ઘણા બધા ગોટાળા પણ થશે. લોકો જે અત્યારે અભણ લોકો છે જેને આનું નોલેજ નથી એ લોકો પબ્લિક હેરાન થવાની જ છે આમાં. પણ એના બદલે જો ડાયરેક્ટ ફ્રેન્કિંગનું જે રીતના બેંકને આપ્યું છે
એ રીતનું જો ફ્રેન્કિંગનો આપે તો પબ્લિકને જે ડોક્યુમેન્ટ રેડી કરવાનું છે એ ડોક્યુમેન્ટ રેડી કરીને આવે તો ડાયરેક્ટ ફ્રેન્કિંગ જ 100નું કે 300નું કે 500નું ગમે એટલી એમાઉન્ટ હોય તો એ ડાયરેક્ટ ફ્રેન્કિંગ કરીને એ વ્યક્તિ ઘરે જઈ શકે છે. હવે જ્યારે પબ્લિકને હવે ત્યાંથી ગવર્મેન્ટ ઓફિસોમાંથી એવું કહે છે કે ભાઈ તમે 300 રૂપિયાનું ફ્રેન્કિંગ કરાવી લો, પણ શેના માટે કરવાનું છે એમાં તમે ફોર્મ ભરો, એમાં લખવું પડતું હોય છે કે તમારું ડોક્યુમેન્ટ શું છે, એમાં આપનાર લેનાર પાર્ટીના નામ પણ ભરવાના હોય છે, પેમેન્ટ કોણ કરે છે એ પણ બતાવવું પડતું હોય છે. હવે જ્યારે પબ્લિકને એ જ ખબર નથી કે મેં કયા ડોક્યુમેન્ટ માટે સ્ટેમ્પિંગ કરાવવા આવી છું, તે પબ્લિક પાછી જઈ રહી છે શું. એટલે પહેલામાં તો અમારી માંગણી એટલી જ છે કે જો તમે સ્ટેમ્પનું બંધ કરો એમાં અમને કોઈ વાંધો નથી, પણ તમે અમને જો જે રીતના બેંકને આપ્યું છે ફ્રેન્કિંગનું એ રીતના જો અમને આપો તો અમને પણ સારું રહેશે કે અમને ખર્ચો ઓછો થશે. અને બીજું કે પબ્લિક પણ હેરાન નહીં થાય, ડોક્યુમેન્ટ રેડી લઈને આવશે, એને 50નું કે 300નું કે 5000નું કે ગમે તેનું એટલું કરવું હશે તો એ પોતાની જાતે ફ્રેન્કિંગ કરાવી અને શાંતિથી ઘરે જઈ શકે છે. બેન, તમારી માંગણી સરકાર નહીં સંતોષે તો આગળ શું પગલાં લેશે? નહીં સંતોષે તો અમે હજુ ઉપવાસ ઉપર ઉતરીશું, હજુ ઉગ્ર આંદોલન કરીશું અને ગવર્મેન્ટને એ જ કહીએ છીએ કે જો એવું ના બને કે કોક વેન્ડર જેનું આના કમિશન ઉપર જ ગુજરાન ચાલી રહ્યું છે એ લોકોને લોન લઈને અત્યારે ઘણા લોકોએ બિઝનેસમાં પૈસા રોક્યા છે, તો એવા લોકોને જો આત્મહત્યા કરવાનો પણ પ્રશ્ન ઉભરથી થશે તો એની તમામ જવાબદારી અમે સુસાઇડ નોટમાં લખીશું કે આ માટે જવાબદાર ગવર્મેન્ટ છે. શું નામ તમારું? વર્ષા શેળકે.